सपना टूटा सत पदीना વચ્ચે આ શું થઈ ગયું આંસુ નું ટીપું દરિયો થઈ ગયું સગપણમાં એક સૂર ઓછો પડે ખુશીઓની બદલે ઉદાસી મળે જુદા પડવાની આવે વેળા છૂટા છેડા છૂટા છેડા સાત સૂર એમ અહીં ખોટા થયા નાનકડા ઝઘડાઓ મોટા થયા સંબંધો અણિયાળા પૂછે સવાલ જિંદગીની પાસે એના ક્યાં છે જવાબ થાય લાગણીની સાથે ચેડા છૂટા છેડા છૂટા છેડા ઓલા દિવસે તારા શેઠ તારા વિશે શું કે દાદા હા એક દિવસ અચાનક મને કહેવા માંડ્યા કે આટલું બધું કામ કરીશ તો મારે એક દિવસ તને કંપનીનો ભાગીદાર બનાવવો પડશે હા મોબાઈલમાં શું છે કે વાત કરો ને મૂકો ત્યાં જ વાત પતી જાય બરાબર કાગળ તો એક વાર બે વાર દસ વાર વારંવાર વંચાય પણ ગીતા ભાભીને શું થયું ગીતાને એટલે બીમાર કે એક્સિડન્ટ એનાથી વધારે પણ આમ ઘર છોડીને ભાગી જવાની શું જરૂર હતી હજી દીપક તું છૂટા છેડા આપવાનો વિચાર કરે છે હે તારી જગ્યાએ હું હોત ને તો મારી બેરીને ઊભી બહુ ચીરી નાખત છાપામાં આવેલા સમાચારના આધારે અમે દીપકભાઈને શોધી કાઢ્યા એમની કથા તમારી સમક્ષ લઈ આવવા જેવી લાગી મિત્રો આજની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે ઘણીવાર આપણને ન સમજાય એવા સત્યો આપણી આજુબાજુમાં હોય છે આપણા દીપકભાઈ સાથે પણ આવું જ કંઈક બન્યું એમણે વિચાર્યું નહીં હોય કલ્પ્યું નહીં હોય એવું એક સત્ય એમની નજર સમક્ષ આવીને ઊભું રહી ગયું આજે બે વર્ષથી દીપકભાઈ અહીંયા સુરતમાં રહે છે એ નાના હતા ને ત્યારે જ એમના પિતા ગુજરી ગયા ઘર અને જમીન ગીરવે મુકાઈ ગયા એમના નાના ભાઈ બહેન મધુને રતનની ભણાવવાની જવાબદારી એમણે સ્વીકારી લીધી એમના બંને ભાઈ બહેન ગામની નજીક આવેલા હોસ્ટેલમાં રહીને ભણે છે એમના મિત્ર લલિતભાઈ સુરતથી ગામની જમીન વેચવા આવ્યા એમણે દીપકભાઈને પોતાની સાથે સુરત લઈ જવાની એક ઓફર આપી દીપકભાઈ લલિતભાઈ સાથે સુરત આવી ગયા પોતાની મહેનતથી અને આપ પડે એ આગળ વધ્યા પોતાનું ઘર છોડાવ્યું ભાઈ બહેનને ભણાવી ગણાવીને આગળ વધાવ્યા દીપકભાઈ આગળ વધી જ રહ્યા હતા ત્યાં અચાનક એમની જિંદગીમાં એક ધરતીકંપ આવ્યો એમની પત્ની ગીતા અચાનક ઘર છોડીને ભાગી ગઈ બંને જણા વચ્ચે કોઈ અણબનાવ નહોતો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પણ મિત્રો એવું તે શું બન્યું દીપકભાઈની જિંદગીમાં કે અચાનક આટલા બધા દુઃખી અને નિરાશ થઈ ગયા દીપક ક્યાં સુધી આમને આમ બેઠો રહીશ ગીતા ભાભી ભાગી ગયા છે એ વાત હવે માની લે કોણ જાણે કેમ એ વાત માનવા માટે મારું મન તૈયાર નથી અરે મન તો ના પાડે જ પણ સચ્ચાઈ તો આપણે બધા જાણીએ છીએ ને આજે ત્રણ દિવસ થઈ ગયા ગીતા ભાભીનો કોઈ પત્તો નથી જમીનમાં સમાઈ ગયા કે આકાશ ઉપાડી ગયું કંઈ સમજાતું નથી ક્યાં છે બરાબરનું પ્લાનિંગ કર્યું છે કાં તો મુંબઈ બાજુ અથવા આબુ બાજુ ભાગી ગયા અરે પણ એવું શું કામ કરે ગીતા મને બહુ પ્રેમ કરે છે મને ખબર છે કેવા કેવા કાગળો લખતી હતી ત્રણ વર્ષ અમે લોકો સાથે રહ્યા છે અને મારી જિંદગીના એ સારામાં સારા દિવસ હતા નહીં હું ગીતાને ક્યારેય નહીં ભૂલી શકું પણ મારું મન રહી રહીને એક જ સવાલ પૂછે છે કે ગીતાએ મારી સાથે આવું કર્યું જ શું કામ એ લફરેબાજ હતી તો બીજું શું કહું બાકી જેને તારા જેવો ધણી મળે ને એની માણસ જિંદગીભર પૂજા કરે તું જ મને કે ને તે આજ સુધી એને કોઈ દિવસ ખસ એમ કીધું છે જો હું ગીતાને બહુ સારી રીતે ઓળખું છું અને એ મારી સાથે ક્યારેય મને એટલે મારે ક્યારેય છેતરે નહીં દીપક આ બધા છે ને તારા મનના વહેમ છે
તું જ મને કહે ને કે સ્ત્રી ચરિત્રને અત્યાર સુધી કોઈ સમજી શક્યું છે ખરું? મારી ગીતા એવી નથી. હવે ભાઈ તું આ ગીતાની વાતને પડધી મૂક ને શારદા માસીનો વિચાર કર. કેટલો પ્રેમ કરે છે તને. હવે એમની જિંદગીનો તું માત્ર આધાર છે. હવે તું જ મને કે આ 5 વર્ષની જિંદગીને યાદ કરીને તું તારી માની 25 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી દઈશ તો શું કરું? રહી રહીને મને એક જ વિચાર આવે છે કે ગીતા વગરની જિંદગી મારાથી નહીં જીવાય. મન થાય છે કે હું આપઘાત કરી લઉં, પછી માનો વિચાર આવે છે. બરાબર, હું આજ કહેવા માંગુ છું તને, અહીંયા તું દુઃખી થાય છે ત્યાં શારદા માસી દુઃખી થતા હશે. હું શું કહું છું કે આપણે શારદા માસીને થોડાક વખત માટે અહીંયા લઈ આવીએ. શું છે કે એ ગામ લોકોની નજરથી દૂર રહેશે ને તો એમને સારું લાગશે, એમનું એ મન થોડું હળવું થશે. તમે બંને જણા સાથે હશો ને તો આ વાતનો નિવેડો તો આવશે. મને પણ ગઈકાલ રાતે આ જ વિચાર આવે છે કે થોડાક દિવસ માટે માને સુરતથી અહીંયા લઈ આવું, પણ માં આવશે? શું કામ નહીં આવે? અરે હું જેને લઈ આવીશ એમને. કારણ કે જો દીપક આજે નહીં તો કાલે આ વાતનો અંત તો લાવવો જ પડશે ને. અને સાચું કહું દીપક, મારાથી તારી આ હાલત જોવાતી નથી યાર. લલિત, મને બીજો વિચાર આવે છે કે મધુ અને રતનને જો આ વાતની ખબર પડશે તો એ લોકોના મન પર શું અસર પડશે? તારી વાત સાચી છે, એ લોકો તારા ભાઈ બહેન છે. એ લોકો પણ જાણે છે ને કે એને ભણાવવા માટે તે કેટલી મહેનત કરી છે. હું તો કહું છું કે એ લોકોને પણ અહીંયા બોલાવી લે. એ લોકો નાના નથી રહ્યા, આજ નહીં તો કાલે એ લોકોને આ વાતની ખબર તો પડશે જ. દીપક, મને એવું લાગે છે કે તારે અને ઘરના તમામ સભ્યોએ આ વાતની ચર્ચા કરવી જ રહી. ઠીક છે, તો તું મને અહીંયા સુરત લઈ આવ અને હું મધુ અને રતનને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું. પાક્કું, પણ તો આ રીતે ઢીલો નહીં પડતો, મન મક્કમ રાખ. બસ માં બસ, આટલું બધું તો ના બોલ. ના બોલું તો શું કરું? અરે મુઈને જીવતે જીરો કે નરક મળશે, નરક. તો જ મારા જીવને શાંતિ થશે. કે જાણે કરાવ એના આટલું. તું આંધળો છે ભાઈ, એટલે તને કઈ સમજાતું જ નથી. જાણવામાં એટલે હજુ તારે બીજું શું જાણવાનું બાકી રહી ગયું છે? જો લલિત, માણસના લક્ષણો દેખાવાના હોય ને તો શરૂઆતમાં જ દેખાય જાય. આ છોકરી તો અત્યાર સુધી સીધી અને સાચી હતી. આમ અચાનક નહીં, માં મારો માનવામાં નથી આવતો. કારણ કે તું બુદ્ધિ વગરનો છે, અક્કલ વગરનો છે. જો આ એ સમજી ગયો અને તું તો સાવ ડોબો ડોબો જ રહ્યો. અરે પેલી 20 નખી આવીને ત્યારથી જ હું જાણતી હતી, અને આ એની પાછળ આમ લટુર પટુર થઈને ફરતો હતો. પેલી બુઈએ કોને ખબર એને સુઈ ખવડાવી દીધું હતું કે એની આંખે દુનિયા જોતો હતો. એ જે ખવડાવે એ ખાય ને પીવડાવે એ પીએ.
આટલા વર્ષો થયા એને અમારું લોહી રેડીને આવડો મોટો કર્યો, પણ બસ આ વહુ ના આવ્યા પછી બધું ભૂલી ગયો અને વહુ ગેલો થઈ ગયો. પણ જોયું ને પાઠ ભણાવ્યો ને મુઈએ, બસ હવે બહુ થયું, હવે હું કાઈ સહન વધારે કરવાની નથી, એને તો હું છોડવાની નથી, જોઈ લેજે. દીપક જો યાર, તારી માં સામે છું, તારા કારણે એમણે કેટલું ભોગવવું પડે છે, તું મને કે આ ઉંમરે દુઃખ શું કામ ભોગવે? તો લલિત હું શું કરું, હું દુખી નથી. અરે બેટા, એટલે જ કહું છું કે જા જઈને પોલીસમાં ફરિયાદ કરી દે અને છૂટા છેડા આપી દે ને, એટલે આપણે છૂટા. અરે બેટા, હું તારા કાલે ને કાલે બીજા લગ્ન કરાવી દઈશ અને એની મા બાપ ને આ નોટિસ છૂટી એના મોઢા પર મારીશ, એટલે મારા જીવને શાંતિ થાય. જો માં શું બોલે છે તું? અરે બેટા, બરાબર સાચું બોલું છું, તને ખબર છે? અરે આ ભૂખડી બારસ ઘરની આવી છે છોકરી, ખાલી હાથે આવી હતી, ચાલો જવા દો. અરે એટલું જ નહીં, ખોળો એ ખાલી, આ પાંચ પાંચ વર્ષ લગ્નના થઈ ગયા ને તેમ છતાં ખોળો ખાલી. અરે મને હતું કે મારા દીપકના છોકરાનું મોઢું જોઉં એટલે મારા જીવને ટાઢક વળે, પણ નહીં, એ પણ નહીં. પણ મને થયું ચાલો એના માટે મુંગાર્યો, કારણ કે મારા દીકરાને બહુ વાલી છે ને. પણ નહીં, પણ બસ હવે નહીં, હવે વધારે હું સહન નહીં કરું, હવે એને પાઠ ભણાવીને જ રહીશ. માસીની વાત એકદમ સાચી છે, અને જો તું તો હવે વચ્ચે બોલતો જ નહીં, સમજી ગયો? હું તો કહું છું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો, છાપામાં છપાવો, એ લોકોને ઉઘાડા પડો એટલે એ લોકોને ખબર પડે. હવે તો એને સીધી કરવી જ છે, ગમે ત્યાંથી પકડીને એને સામે ઊભી કરવી જ છે. બેસ અહીંયા. બેન, આ રેલવેના પાટે પડવા જતી હતી, હું એને પકડીને લઈ આવ્યો છું, કંઈ બોલતી જ નથી, રડ્યા જ કરે છે. અરે ચૂપ રહેવાથી કામ નહીં ચાલે, તને પૂછું છું. એક અક્ષર નથી બોલતી, પાણી નથી પીતી, આ એની પાસેથી મળ્યું છે, સાડી છે, ટિકિટ છે, ના એક ફોટો. કોણ છે? તારો વર છે? તને કાઢી મૂકી છે ઘરેથી? છેતરી છે તને? તને મૂરખ બનાવીને ભાગી ગયો છે? અરે તને પૂછું છું, તને ખબર છે આપઘાત કરવો એ ગુનો છે? અરે જેલ થશે જેલ, સાચું બોલ. કેમ જતી હતી મારવા? મેડમ બહુ કડક છે, પછી આવી બનશે, સાચું બોલ. જો બેન, તું મને સાચું કહીશ તો હું તારી મદદ કરીશ. તું કોણ છે, ક્યાંથી આવી છે અને આ ટિકિટ કોની છે? જેતપુરથી આવી છે એમ ને? તું જેતપુરથી આવી છે? એક કામ કર, આનો ફોટો પાડીને જેતપુર પોલીસ સ્ટેશને મોકલ. ના 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 ના, જેતપુર ખબર નહીં મોકલતા. ના હવે કેવું બોલી? જો બેન, તું મને કહીશ તો હું તારી મદદ કરીશ. જો આ માણસ તને છેતરીને ભાગી ગયો હશે ને તો એને શોધી કાઢીશ અને જેલ ભેગો કરીશ ને. ના,
એમનો કોઈ વાંક નથી, એમને કઈ નહીં કહેતા. અરે આમના જેવા ભરથાર તો સાત જન્મના પુણ્ય પછી મળે, એમનો કઈ વાંક નથી. જે એવું જતું તો આપઘાત કરવા કેમ જતી હતી? મારું નસીબ. અને પાણી પીવડા અને ચા ને મસ્કા બનનું કે. જો બેન, તું શાંતિથી દિલ ખોલીને મારી સાથે વાત કર. તું મને સાચું કહીશ તો હું તને તારા ઘર સુધી પહોંચાડીશ. તારે જ્યાં જવું હશે ત્યાં હું તને પહોંચાડીશ. અરે એમાં આટલો બધો વિચાર શું કરે છે? ચૂપચાપ સહી કરી દે. આજે ને આજે એના મા બાપના માથે નોટિસ ફટકારીશ. માં, હજી પોલીસ કમ્પ્લેન આજે કરી છે. બે ચાર દિવસ તો રાહ જોવી પડે કે નહીં? અને જો આટલા દિવસોની અંદર જો કંઈ ખબર નહીં આવે તો પછી બિચારી. બિચારી? અરે ભાભી ઘર છોડીને ભાગી ગયા છે અને તમે હજી એને બિચારી કહો છો? એકદમ સાચી વાત છે તારી. હવે હવે તું ચૂપ રહેજા. હવે તું એનો પક્ષ ના લેતો. અરે પક્ષની વાત નથી માં, જો એવી કોઈ ઘટના ઘટી હશે તો પોલીસ શોધીને આપણને. હવે જો પોલીસ શોધી કાઢે તો બે દંડા તો એને મારા તરફથી મરાવું. આ શું બોલે છે તું? ભાભી છે તારી. હવે શેની ભાભી ને શેની વાત? હવે જો એ ઘરમાં પાછી આવે ને તો હું જ એને આ ઘરમાં ન રાખું. જો સાંભળો, આ સમજી ગયો પણ તું ન સમજો. સાવ પાણી વગરનો છે. અરે મરદ થા મરદ. હવે જો પાછી આવે ને તો લાત મારીને એને બહાર કાઢી નાખજે. માં, કોઈની વાત સાંભળ્યા વગર નિર્ણય પર ન પહોંચાય. મારે ગીતા સાથે એકવાર વાત કરવી છે અને ક્યાંય પણ મળી જશે તો મારે એને પૂછવું છે કે તે આવું શા માટે કર્યું. અચ્છા, એટલે એ જે કહેશે એ વાત માનીશ એમ જ ને? માં, ગીતા ક્યારે જૂઠું નથી બોલતી. હા ભૈયા, એટલે અમે જૂઠું બોલીએ છીએ એમ જ ને? મેં એવું તો નથી કહ્યું. નથી કીધું તો હવે કહીશ. કાલે ઉઠીને તારી બૈરી કે છે કે તારી માએ જ મને ઘરમાંથી બગાડી મૂકી, એટલે બસ તું પણ મને ઘરમાંથી જકારો આપી દેજે અને તારી બૈરીની આરતી ઉતારજે. બસ આજ દિવસ જોવા માટે પેટે પાટા બાંધીને તને આવડો મોટો કર્યો. આ ભૈયા, બધું માન્ય છે ભાઈ. તારી બૈરીને મે ઘરમાંથી ભગાડી, એને મે ત્રાસ આપ્યો અને આ બધું પણ જે બન્યું છે એ બધું મારા લીધે થયું. બસ બે દિવસ થી એમને શોધતી ફરું છું, કોઈ સરનામું નથી બતાવતું. લાવ બેન, મને સરનામું આપ, હું શોધી કાઢીશ. એ મારી કેટલી ચિંતા કરતા હશે. એમને ખબર પડી હશે કે હું ઘર છોડીને જતી રહી છું તો એમના મગજમાં કેવા કેવા વિચારો આવતા હશે. પણ તારે ઘર છોડવાની જરૂર શી પડી? એ ખૂબ જ લાંબી કથા છે. પણ જો બેન, જો તું મને પૂરી વાત નહીં કરે તો મને ખબર નહીં પડે કે ખરેખર ગુનેગાર કોણ છે. જો તારો ધણી આટલો સારો છે તો તારે આપઘાત કરવાની શું જરૂર પડી? અમારા લગ્નને 5 વર્ષ થયા પણ અમારો પ્રેમ હજી એવું ને એવું જ છે, જાણે નવા પરણ્યા હોય. એમણે તો મને આજ સુધી ઊંચા અવાજે વાત પણ નથી કરી. પણ એમના બા. તારા સાસુ તને હેરાન કરે છે? જો એવું છે તો એના માટે કાયદા છે. 498 એમાં અંદર નાખીને એને જેલમાં ચક્કી પીસાવીશ. ના 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 ના, એમને કઈ નહીં કરતા, એમને કઈ નહીં કરતા. એમને એમના બાપ બહુ વાલા છે. આ ક્યારની એ કરે છે? પણ એમનું નામ શું છે? કાગળ પેન્સિલ આપો, લખી આપો. Thank you.
દીપક વસાવા